वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પ્રિયંકા મેડમ આપનું પ્રણવ સેવા સંસ્થામાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5માં પર્યાવરણ વિષયમાં પ્રકરણ 10 દિવાલોની કહાણી વિશે અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે થોડી ઘણી દિવાલોની કહાણી પછી કિલ્લા ઉપરકોટના કિલ્લા વિશે સમજૂતી મેળવી હતી. તેના નકશામાં પણ આપણે સમજૂતી મેળવી ગયા અને તેના દ્વારા જે પ્રશ્નો આપેલા હતા તેની વિશે પણ સમજૂતી મેળવી હતી. આજે આપણે આ વિડીયોમાં આગળનો અભ્યાસ કરીશું. આ હુમલા શા માટે? અમે વાતો કરી રહ્યા હતા ત્યારે જ યશપાલ અમને તોપ બતાવવા માટે બૂમ પાડી. શું કહે છે કે અમે વાતો કરી રહ્યા હતા, એટલે જે બધા બાળકો છે તે આસપાસમાં વાતો કરી રહ્યા હતા, ત્યારે જ યશપાલ અમને તોપ બતાવવા માટે ખૂબ મોટી બૂમ પાડે છે. તોપ જુઓ અને મને ઝડપથી ત્યાં દોડી આવ્યા. પછી કહે છે કે આ તોપ તો જુઓ અને અમે બધા ત્યાં ઝડપથી દોડી જઈએ છે. ક્યાં કેટલી મોટી તોપ અહીં બતાવવામાં આવી છે. ઝીલ, ખરેખર આ તોપ ખૂબ જ મોટી છે. ઝીલ શું કહે છે કે ખરેખર આ તોપ તો ખૂબ જ મોટી છે. આ બાજુમાં જે ગોળા છે તેવા જ એમાં પણ વપરાયા હશે. શું કહે છે કે આ જે તોપ આપેલી છે તે ખરેખર આ બધા જે ગોળા છે તે તેની માટે વાપરવામાં આવ્યા હશે, તેવા જ એમાં પણ વપરાયા હશે. દીદી, આ તોપ વિશે અમારા વિશે વિશેષ જાણવું છે, એટલે કે આ તોપ આપેલી છે તેના વિશે તમે મને વધુ જાણકારી આપો. દીદી, આ તોપનું નામ નીલમ છે. અહીં જે ચિત્રમાં તોપ બતાવવામાં આવી છે તેનું નામ શું છે? તે કે નીલમ છે. આ તોપનું નામ નીલમ છે. તે દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મને એક ઇયાજ અહીં લાવેલા. શું કહે છે કે દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકુમથી મલેક ઇયાજ અહીં લાવેલા હતા. તેની બાજુમાં જે બીજી તોપ છે તેનું નામ માણેક છે. અહીંયા તોપની બાજુમાં જે બીજી તોપ આપેલી છે તેનું નામ આપેલું છે માણેક. આ બંને તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ઈસવીસન 1538માં થયેલી લડાઈમાં વપરાઈ હતી. હવે જે બે તોપ આપેલી છે તે કઈ લડાઈમાં વપરવામાં આવી હતી? તે કે ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝ વચ્ચે ઈસવીસન 1538માં થયેલી જે લડાઈ હતી તેમાં વાપરવામાં આવી હતી. ઝીલ, એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતા હશે? તો ઝીલ કહે છે કે એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતા હશે. દીદી, તે દિવસોમાં સમ્રાટો અને રાજાઓ આવા યુદ્ધો કરતા હતા. દીદી શું કહે છે કે તે દિવસોમાં સમ્રાટો અને રાજાઓ આવા બધા યુદ્ધો કરતા હતા એકબીજાને હરાવવા માટે અને તેમનો જે વિસ્તાર છે તે લેવા માટે. તેઓ નાના રાજ્યને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવાનો પ્રયત્ન કરતા હતા. હવે જે તેમનું રાજ્ય હોય છે તેને પોતાના હિસ્સો બનાવવા માટે તેઓ આવી લડાઈ કરતા હતા. ક્યારે મૈત્રી નિભાવવા માટે, કોઈ વખત મિત્રતા નિભાવવા માટે, તો ક્યારેક બે પરિવારો વચ્ચે લગ્ન સંબંધો જોડાયા હોય, અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે પણ યુદ્ધ થતું હતું. તો તે સમયના જે સમ્રાટો હતા તે રાજ્યને પોતાના રાજ્યનો હિસ્સો વધારવા માટે, પછી લગ્ન સંબંધ જાળવવા માટે અને મિત્રતા નિભાવવા માટે આવી લડાઈઓ એટલે કે યુદ્ધો કરતા હતા. જીજ્ઞા, મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહ તેના કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં. શું કહે છે કે મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહની સેના કિલ્લામાં, આ જે કિલ્લો આપેલો છે તેમાં પ્રવેશ કરી શક્યા નહીં. તેની પાસે ઘણા સૈનિકો અને હથિયારો હતા. તેની પાસે ઘણા સૈનિકો અને ઘણા બધા એવા હથિયાર હતા. ઝીલ, જીજ્ઞા, તે કિલ્લાની પહોળી અને મજબૂત દિવાલો ના જોઈ? ઝીલ કહે છે કે તું એ કિલ્લાની જે મજબૂત દિવાલો છે અને પહોળી દિવાલો છે તેને ના જોઈ?
તે લોકો કેવી રીતે અંદર આવી શકતા? નકશામાં પણ દિવાલોની બાજુઓ ઊંડી ખીણ છે. પછી શું કહે છે કે દિવાલની બાજુમાં પણ ઘણી બધી ઊંડી એવી ખીણો આપેલી છે. સેના કેવી રીતે પ્રવેશ કરી શકે? હવે જીલ જીજ્ઞાને કહે છે કે દિવાલ છે તેની બાજુમાં તો ઘણી બધી ઊંડી ખીણો પણ છે, તો પેલી સેના છે તે હુમલો કરવા આવે તો કેવી રીતે અંદર પ્રવેશ કરી શકે? યશપાલ, જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેમને જોઈ લેતા હશે. યશપાલ શું કહે છે કે જો સેના બીજા કોઈ રસ્તેથી પણ આવવાનો પ્રયત્ન કરતા હોય તો જે પેલો ગઢ ઉપર બનાવવામાં આવે છે તેની પાછળ જે છુપાયેલા સૈનિકો હોય છે તેમને દૂરથી જ જોઈ શકે છે અને તેને હુમલાથી બચાવવાના ઘણા બધા પગલાં તેઓ સારી રીતે ભરી શકે છે, એટલે કે તૈયારી કરી શકે છે. જ્યારે તેમને ખબર પડી જતી હોય છે કે સૈનિકો હુમલો કરવાના છે તો તે ગઢ પરથી જોઈને જાણી શકે છે કે કોઈ સૈનિકો બધા હુમલો કરવા આવી રહ્યા છે, તો તેની તૈયારી પૂર્વ તેમને તૈયારી કરવાનો સમય મળી જાય છે. જીજ્ઞા, ચાલો આંખો બંધ કરીને અનુમાન કરીએ. પછી જીજ્ઞા કહે છે કે ચાલો આપણે આંખો બંધ કરીને અનુમાન કરીએ. સેના ઘોડા અને હાથીઓ પર તેમની બંદૂકો સાથે આવી રહી છે. જીજ્ઞા શું કહે છે? હવે આપણે બધા ભેગા થઈને બધા બાળકો હોય છે તેમને કહે છે કે આપણે બધા પણ આવો અનુમાન કરીએ. ચાલો આંખો બધા બંધ કરી દો અને અનુમાન કરો. સેના ઘોડા અને હાથીઓ પર તેમની બંદૂકો સાથે આવી રહી છે. પછી શું કહે છે કે બધા હાથીઓ ઘોડાની સાથે બંદૂકો લઈને આવી રહ્યા છે. જીલ, અરે નહીં, બંને બાજુના કેટલા લોકો અને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે. પછી જીલ શું કહે છે? અરે નહીં, બંને બાજુના કેટલાક લોકો અને સૈનિકો આ બધા યુદ્ધ જ્યારે થાય છે તેમાં મરી ગયા હશે. લોકો શા માટે યુદ્ધ કરતા હશે? આવી યુદ્ધ કરવાની શું જરૂર છે? તેમાં જાનમાલનો નુકસાન થતું હોય. યશપાલ, બંદૂકો અને તોપો ભૂતકાળની વસ્તુઓ થઈ ગઈ. હવે યશપાલ શું કહે છે કે જે બંદૂકો છે અને તોપો છે તે બધા ભૂતકાળની વસ્તુઓ થઈ ગઈ છે. અત્યારના દિવસોમાં ઘણા દેશો પાસે પરમાણુ બોમ્બ છે. આ પ્રકારનો એક જ બોમ્બ જો ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. હવે તે તો બધી જો એ નાની નાની સામગ્રીઓ હોય છે, પછી એ હોય છે તેનો એ લોકો ઉપયોગ ભૂતકાળમાં કરતા હતા, પણ અત્યારના સમયમાં તો બંદૂકો અને તોપો જેવી વસ્તુઓ પણ આપણે જોઈ શકતા નથી. અત્યારે તો પરમાણુ બોમ્બ હોય છે તેવા બધા ઉપયોગ થતા હોય છે. આ પ્રકારનો એક જ બોમ્બ જો કોઈને કોઈ પણ દેશમાં ફેંકવામાં આવે તો તે કેટલું બધું નુકસાન પહોંચાડી શકે છે, એવું યશપાલ કહે છે. ચર્ચા કરો, નજીકના સમયમાં કોઈ એક દેશ બીજા દેશ પર હુમલો કર્યો હોય અથવા યુદ્ધ કર્યું હોય એવું તમે વાંચ્યું છે કે સાંભળ્યું છે? તો નજીકના સમયમાં કોઈ એક દેશ એટલે કે અમેરિકાનો દેશ ઈરાન પર હુમલો કર્યો છે એવું મેં સાંભળ્યું છે, એટલે કે સમાચાર પત્રમાં વાંચ્યું હતું. આ યુદ્ધ માટે શું કારણ હતું? શોધી કાઢો. તો આ યુદ્ધ માટે શાનું કારણ હતું? તો કે આતંકવાદ વિશે તેમજ આ યુદ્ધમાં તેનું મુખ્ય કારણ હતું. આ યુદ્ધ માટે શું કારણ હતું? તો કે આતંકવાદ કારણ હતું. આ યુદ્ધમાં કેવા હથિયારો વપરાયા હશે? તો કે મિસાઇલો, પરમાણુ બોમ્બ જેવા હથિયારો વપરાયા હશે અને મિસાઇલો દ્વારા પણ બોમ્બ તેમના પર ફેંકવામાં આવતા હશે. તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું હશે? તો તેના કારણે ઘણી બધી જે જાહેર સંપત્તિ હોય છે તેમને નુકસાન થતું હોય છે, ઘણા બધા મૃત્યુ પામી જતા હોય છે, એવું ઘણું બધું નુકસાન આપણને જોવા મળે છે. શોધી કાઢો, જે મોટી બંદૂક જેવી તોપ યશપાલ જોઈ તે કાંસાની બનેલી છે. તમે કાંસાથી બનેલી કઈ કઈ વસ્તુઓ જોઈ છે? તો કાંસામાંથી દીવા છે, મૂર્તિ છે, એ બધી વસ્તુઓની બનાવટ કરવામાં આવતી હોય છે. હજારો વર્ષોથી વનવાસીઓ ઘણી બધી વસ્તુઓ બનાવતા કાંસાનો ઉપયોગ કરતા હતા. આશ્ચર્ય થાય છે કે કેવી રીતે તેઓ તાંબુ અને ક્લાય ટીન ખાણોમાંથી બહાર કાઢતા હતા, આ ધાતુઓને પીગળાવતા હતા અને તેને સુંદર વસ્તુઓમાં બનાવવા માટે ઢાળતા હતા. તો આ તે લોકો ખોદકામ કર્યા બાદ ક્લાયને પીગાડીને પછી તાંબામાં રૂપાંતર કરતા અને ધાતુ પીગળાવીને પછી સુંદર બીમ તે બનાવટ કરતા હતા. આવી રીતે બધી અલગ અલગ વસ્તુઓ તે લોકો તાંબામાંથી ધાતુમાંથી બનાવતા હતા. તમારા વડીલો પાસેથી શોધો એવી વસ્તુઓ જે કાંસાની બનેલી હોય અને જે તે સમય અથવા હજી પણ તમારા ઘરમાં વપરાતી હોય. તો કાંસામાંથી બનેલી હોય છે મેડલ હોય છે, પછી મૂર્તિઓ હોય છે, દીવા હોય છે, ઘણી બધી એવી વસ્તુઓ હોય છે તે આપણા દાદા દાદી પાસેથી આપણે જાણી શકીએ છીએ.
જુદી જુદી વસ્તુઓના રંગ પરથી શોધો કે તેમાંથી કઈ વસ્તુઓ તાંબામાંથી, કઈ પિત્તળમાંથી અને કઈ કાંસામાંથી બનેલી હોય છે. તો ઘણા બધી વસ્તુઓ આપણે જ્યારે મંદિરમાં હોય છે ત્યારે દીવી હોય છે, થાળી હોય છે, પછી લોટો હોય છે, પછી પિત્તળના ઘડા હોય છે. ઘણી બધી વસ્તુઓ આપણે તાંબા અને પિત્તળમાંથી રંગ પરથી ઓળખી શકીએ છીએ. જે આપણા વડીલો હોય તેની પણ આપણે તેમાં મદદ લઈ શકીએ છીએ. પાણીની વ્યવસ્થા અહીં તમે જોઈ શકો છો. પાણી માટે અદ્ભુત વ્યવસ્થા અહીં આપણે તમે જોઈ શકો છો કે અહીં પાણીની અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી છે. દીદી, આ અડીકડી વાવ છે, આ ચિત્ર આપેલું છે તે શાનું આપેલું છે? તો કે અડીકડી વાવનું આપેલું છે. પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. દીદી શું કહે છે કે આ અડીકડી વાવ તે પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી છે અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. તેના કાંઠો ઘણો જ ઊંડો છે અને વિશાળ છે. હવે તે શું કહે છે કે તેનો કાંઠો ઘણો ઊંડો છે અને ખૂબ જ વિશાળ એટલે કે મોટો છે. આ વાવમાં કુલ 160 પગથિયાં આપેલા છે. આ અડીકડી વાવ જે આપેલી છે તેમાં કુલ 160 પગથિયાં આપવામાં આવેલા છે. કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા હતા. શું કહે છે કે આ કિલ્લામાં જે અડીકડી વાવ છે તેમાં જરૂરિયાત મુજબ વાવમાંથી તે પાણી મેળવતા હતા. કહો, આસપાસમાં જુઓ અને પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યા સુધી કેવી રીતે ખેંચાય છે તે કહો. તો આસપાસમાં જે ભૂગર્ભમાંથી ઊંચી જગ્યા સુધી પાણી ખેંચવા માટે મોટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પછી નીચે જઈને વાવમાંથી પગથિયા ઉતરીને ઘડો ભરીને પણ ઉપર લાવવામાં આવતો હતો. વીજળીની મદદથી પાણી કેવી રીતે ખેંચાય છે? વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય છે? શું કહે છે કે વીજળીની મદદથી આપણે પાણી ખેંચવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? તો કે મોટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી દીદી અમને નવગઢ કૂવો જોવા લઈ ગયા. પછી દીદી તેમને શું જોવા લઈ જાય છે? તો કે નવગઢ કૂવો જોવા માટે લઈ જાય છે. તેમણે કહ્યું, આ કૂવો ચુડાસમા વંશના નવગઢ રાજાઓના સમયમાં બનેલો છે. શું કહે છે કે આ કૂવો તો ચુડાસમા વંશના નવગઢ રાજાઓના સમયમાં બનેલો કૂવો છે. મધ્યમાં કૂવો છે અને તેની ફરતે સીડીઓ છે. શું કહે છે કે વચ્ચે વચ્ચ કૂવો છે અને તેની આજુબાજુ સીડીઓ છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલી છે. પછી શું કહે છે કે આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તેની માટે થોડા અંતરે જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકવામાં આવેલી છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. આ જે કૂવો અહીં બતાવવામાં આવ્યો છે તે 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયાં કોતરવામાં આવ્યા છે. શું કહે છે કે પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયાં કોતરવામાં એટલે કે બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ અમે અનાજના કોઠાર, નૂરી, સાવનો મકબરો વગેરે જોવા અને દીદી પાસે જાણકારી પણ મેળવી હતી. ત્યાર પછી તેમણે અનાજના કોઠારો જોયા, પછી નૂરીસાનો મકબરો વગેરે જોયા અને દીદી પાસેથી જાણકારી તેના વિશે સમજૂતી મેળવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં અહીં સુધી અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આગળનો પાઠ જોઈશું. આભાર.